પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભારત આર્ય પર હુમલો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બે શખ્સો દ્વારા તેમના પર પાઇપ વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના રાજકીય અંગત અદાવત રાખીને કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભરત આર્ય પર હુમલો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બે શખ્સો દ્વારા તેમના પર પાઇપ વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરાતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ ઘટના રાજકીય અંગત અદાવતને કારણે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમી તાલુકા પંચાયતમાં પણ ભરત આર્ય પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે હાલના સમી તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપના અગ્રણી એવા દાના નાડોડાના નાનાભાઈ તેમજ બીજા એક શખ્સ દ્વારા ચાલી આવતી સત્તાની અદાવતના પગલે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવને લઈને બે હુમલાખોરો અને ત્રણ ષડ્યંત્રકારી વ્યક્તિઓ સહિત કુલ પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હું ધતરાણા ગામે ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની બુથ મિટિંગ લેવા માટે ગયેલો હતો. ત્યાં વરાણા ગામના વતને અને સિંધવદાના બી પતુ જેઓ હાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે ભાજપના કોંગ્રેસ ભાજપના તેમના ભાઈ અને બાજુના ગામના સિંધવ ગગજી ભાઈ ભરતભાઈ ગગજી ભાઈ તેમના મિત્ર બંને આવી અને કંઈ પણ પીડા ચાલ્યા વગર મારા ભાઈને ત્યાં પ્રમુખ ન તો બનવા દીધો એટલે આ તાલુકામાં તું ચમ આવ્યો તારા તાલુકામાં નહીં આવવાનું અને સીધે હુમલો કર્યો પાઇપ ઉપર. ગાડી ઉપર હુમલો કરે નહીં મારા ઉપર. કેટલા બે જણા હતા કે વધારે હતા? એ લોકો ત્રણ જણા હતા પણ બે જણે મારા ઉપર હુમલો કર્યો. એક ભાઈ ગાડીમાં બેઠો હતો. શું શું વાગ્યું છે આપણે? કેટલી જમણા ડાબા પગે ફ્રેક્ચર છે, જમણા પગે પણ ફ્રેક્ચર છે અને હાથમાં પણ ફ્રેક્ચર છે. કેટલા વાગ્યાનો બનાવ છે? 11:15 આસપાસ. એટલે આ શક્તિ કેન્દ્ર ઉપર જતા હતા? શક્તિ કેન્દ્ર એટલે તાલુકા પંચાયતની સીટ ઉપર અમે માઇક્રો મેનેજમેન્ટ ગોઠવ્યું છે. એના અનુસંધાને આજે હું સમી તાલુકાના પ્રવાસમાં હતો. એટલે આમ પ્રચાર માટે? આ પ્રચાર માટે. એટલે આજે આગેવાનો એ હુમલો કર્યો એ ભાજપના છે? એ ભાજપના છે પણ એમના ભાઈને મેન્ડેટ ના મળ્યો પ્રમુખનો, એટલે છેલ્લા લગભગ પ્રમુખની ચૂંટણીના મેન્ડેટ ના મળે ત્યારથી હુમલાખોરી રાખી અને અગાઉ પણ બે એક વખત ધમકીઓ આપવા ઘરે આવેલા આ લોકો. પણ સામાજિક સમજાવટથી આપણે કે ભાઈ સમાજના છે એટલે સમજી જશે, પણ સમજ્યા નહીં આજે હુમલો કર્યો. એટલે એ કયા પ્રમુખ માટે? જિલ્લા પ્રમુખ? તાલુકા પંચાયતના પ્રમુખ બનવા માટે એ મેદાનમાં હતા પણ પાર્ટીએ મેન્ડેટ બીજા ભાઈને આપ્યો એટલે આ ભાઈ ત્યારથી મારી જોડે આનો બનાવ રાખતા હતા અને એની કિન્નાખોરી રાખી અને આજે એમના ભાઈ મારફત મને હુમલો કરાયો. સમગ્ર ષડયંત્ર પાછળ દાનાભાઈ પથુભાઈ સિંધવ વરાણાવાળાનો હાથ છે. એટલે તારો શંખેશ્વર તાલુકા પંચાયત કે કઈ? સમી તાલુકા પંચાયત. સમી તાલુકા પંચાયત. હું પૂર્વ પ્રમુખ હતો એટલે એમને આવી કિન્ના ખોરી રાખી. બાકી મારો કોને પ્રમુખ બનાવો કોને ના બનાવવામાં મારો કોઈ રોલ હતો ને, એ રોલ પાર્ટીનો હોય, નિર્ણય પાર્ટીને કરવાનો હોય. આ પ્રમુખ પદ માટે થઈને જ હુમલો કર્યો? હા, એમને પ્રમુખ પદ ના મળ્યું એટલે એમને હુમલો કર્યો. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.